પક્ષીઓને તમે ખૂબ જ નજીકથી જોઈ શકો છો. પાંજરા નથી હોતા પરંતુ આ ઝાડો કાચ હોય છે. કેસરી સિંહ આગળની સાઈડમાં એક ઝાડ નીચે આરામ કરી રહ્યો છે. નમસ્કાર દોસ્તો, તો અત્યારે હું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીમાં. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જંગલ સફારીમાં જોવાલાયક શું શું છે, આની ટિકિટ કેટલી છે, કેટલી વાર લાગે છે અને ખરેખર અહીંયા અવાય કે ના અવાય, તમામ બાબતો હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા માગતા હોય અને જંગલ સફારીની મોજ માણવા માગતા હોય તો આ વિડીયોને પૂરો જોજો. તમારા તમામ સવાલોના જવાબ મળશે અને ઘણી બધી માહિતીઓ પણ આ વિડીયોમાં હું આપવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો પહોંચીએ અંદર અને જોઈએ જંગલ સફારી. આ છે જંગલ સફારીનો મેઇન ગેટ. આની અંદર થઈને તમારે જવાનું છે અંદરની સાઈડમાં. તો ચાલો આપણે પણ પહોંચીએ. દોસ્તો, જ્યારે તમે એન્ટર થશો આ જંગલ સફારીની અંદર તો સામે હશે ટિકિટ કાઉન્ટર, પરંતુ હાલમાં ઓફલાઈન ટિકિટ બંધ છે વેચાણ. તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી જંગલ સફારી, તમામ જગ્યાએ જવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે. દોસ્તો, જંગલ સફારીની વાત કરીએ ટિકિટની, તો એક વ્યક્તિની ટિકિટ છે 200 રૂપિયા. જો તમારી સાથે 3 વર્ષથી 15 વર્ષનું બાળક હશે તો તેની ટિકિટ હશે 125 રૂપિયા. 3 વર્ષથી નીચેના બાળકની ટિકિટ તમારે લેવાની રહેતી નથી. આ જંગલ સફારી એટલું મોટું છે કે જો તમે ચાલીને આ જંગલ સફારી જોવા જશો તો ઓછામાં ઓછા 2 થી 3 કલાક થશે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ત્યાં આવી નાની નાની રિક્ષાઓ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે, જેના માટે તમારે અલગથી કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. જંગલ સફારીનો આ જે વિભાગ છે તેને કહેવાય છે વર્લ્ડ ઓફ વિંગ્સ, એટલે કે પક્ષીઓનો આખો વિભાગ છે. જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓ તમને અહીંયા જોવા મળશે. આ છે એક્ઝોટિક એવિયારી, એટલે કે પક્ષીઘર, વિદેશી પક્ષીઓ રાખવામાં આવ્યા છે આમાં. દોસ્તો, અત્યારે હું આવી ગયો છું પક્ષીઘરમાં. પક્ષીઘર છે પરંતુ ખુલ્લું પક્ષીઘર છે, એક નેટ છે ફરતી કોર, પરંતુ તમારે આની અંદર આવી જવાનું હોય છે અને પક્ષીઓને તેના સ્વતંત્ર મિજાજમાં જોવાના હોય છે. તો આ પણ એક ખૂબ જ સારી જગ્યા છે. જંગલ સફારીમાં આ પ્રકારના 2 પક્ષીઘર છે. એક છે દેશી, કે જે ભારતીય પક્ષીઓ હોય છે, અને હાલમાં જે આપણે ફરી રહ્યા છીએ તેમાં તમામ વિદેશી પક્ષીઓ રાખવામાં આવ્યા છે. આ જગ્યાની સારી બાબત એ છે કે અહીંયા તમે જુઓ પક્ષીઓને તમે ખૂબ જ નજીકથી જોઈ શકો છો. વચ્ચે તમારી અને એની વચ્ચે કશું હોતું નથી, માત્ર એક આ લાકડાની રેલિંગ છે. હા, તેમને સ્પર્શ કરવાની મનાય છે, પરંતુ આવી ફિલિંગ કદાચ મેં જિંદગીમાં પહેલી વખતે લીધી હશે કે આ પક્ષીઓ જે છે તેને ખૂબ જ નજીકથી તમે જોઈ શકો છો એના કુદરતી વાતાવરણમાં. તો આ એક પ્લસ પોઈન્ટ છે જંગલ સફારીનો. પક્ષીઓ વિદેશી રાખવામાં આવ્યા છે અહીંયા, જેથી તેમને પોતાના દેશ જેવું જ વાતાવરણ મળે તેવો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે. સાથે જ તેઓ જે પ્રકારના જંગલમાં કે જાળી ઝાંખરાઓમાં રહે છે
તેવી વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે કે જેથી તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અહીંયા જુઓ, એકદમ નજીકથી તમને આ વિદેશી પક્ષીઓ જોવા મળશે. નામ તો મને પણ નથી ખબર આના. એક તો આ વ્હાઇટ કબૂતર તો છે જ, સામે બતક જેવું કશું છે, પરંતુ આ જે છે તે તમામ વિદેશી પક્ષીઓ છે. એકદમ નજીકથી તમે જોઈ શકો છો, ખાસ કરીને જો તમારી સાથે બાળકો હોય તો બાળકોને તો ખૂબ ખૂબ મજા પડવાની છે. જો તમે એ વચ્ચેથી જઈ શકે છે, સામે તરફ જઈ શકે છે, ત્યાંથી તરફથી આ બાજુ આવી શકે છે, કોઈ રોકટોક નથી. આ બાજુના પક્ષીઓ આ બાજુ આવી શકે છે, ત્યાંના આ બાજુ આવી શકે છે, વચ્ચેથી તમે જઈ શકતા હોય છો. મારી તમને વિનંતી છે કે આ વિડીયોને તમે હેડફોન લગાવીને સાંભળશો તો તમને વધુ મજા આવશે, કારણ કે મેં આમાં જે પક્ષીઓના ઓરિજિનલ અવાજ છે, એટલે કે કુદરતી અવાજ છે, તે કેપ્ચર કર્યા છે, જે સાંભળવાની અને પક્ષીઓને તેમના કુદરતી વાતાવરણમાં જોવાની પણ તમને મજા આવશે. અહીંયા કેટલાક વિદેશી પ્રાણીઓને પણ રાખવામાં આવ્યા છે, જેમ કે લામા, અલ્પાકા, વાલાબી, એમુ. આ મોટાભાગના પ્રાણીઓના તો નામ જ મેં પહેલી વખતે સાંભળ્યા છે. આ તમામ વિદેશી પ્રાણીઓ છે. તો દૂર તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાતું હશે, અને આ થોડી ઊંચાઈવાળી જગ્યા છે કે જ્યાંથી તમે આખું જંગલ સફારી જોઈ શકો છો. હું ટ્રાય કરીશ કે કેમેરાના માધ્યમથી તમને આખું જંગલ સફારી દેખાડું. તો જે આખો જે વિભાગ છે જંગલ સફારીનો છે, ખૂબ જ ચાલવું પડે છે, ખૂબ એટલે ખૂબ જ વૃક્ષો છે, ખૂબ જ. આ જંગલ સફારીમાં એવા એવા પ્રાણીઓ અને પશુઓ જોવા મળે છે જે આપણે સામાન્ય રીતે જોઈ શકતા નથી. ડિસ્કવરીમાં અને અન્ય ચેનલમાં આપણે જેવા પ્રાણીઓ જોયા હોય છે તેવા જ પ્રાણીઓ આપણને અહીંયા જોવા મળે છે. ખાસ કરીને બાળકોને આવા પ્રાણીઓ અને પક્ષીઓ જોવાની ખૂબ મજા પડે છે. દેખો દુનિયા સાહેબ,
दोस्तों आ विश्व कक्षा नु ज़ू 1300 एकर में फैलायेलु छे अने आमा अलग अलग प्रकार ना देशी अने विदेशी पक्षीओ तेमज प्राणीओ छे। 12 प्रकार ना डियर एटले के हरण छे, आ उपरांत झीब्रा छे अने विदेश ना अनेक जेवा पक्षीओ अने प्राणीओ छे जे भारत में खूबज ओछा जोवा मळे छे अथवा तो ओछा प्राणी संग्रहालय में आवा पक्षीओ अने प्राणीओ होय छे। વેલકમ ટુ જુરાસિક પાર્ક। જંગલ સફારીમાં આ એક એવી જગ્યા છે કે જ્યાં પક્ષીઓ ખુલ્લા રખડતા હશે, તમે તેને ટચ કરી શકશો, તમારી આજુબાજુ ઉડતા હશે તેઓ। આ એક મસ્ત ગુંબજ જેવું બનાવ્યું છે અને તેની અંદર ઘણા બધા પક્ષીઓ રાખવામાં આવ્યા। તમે જુઓ કે પક્ષીઓ છૂટા છે, તમે તેને નજીકથી જઈને જોઈ શકો છો। આ વ્હાઇટ કલરના કબૂતર, આ પાણીમાં પણ તમને બતક ને એવી બધી પ્રાણીઓ જોવા મળશે, પક્ષીઓ જોવા મળશે। તો આ જંગલ સફારીની સારામાં સારી જગ્યા હોય તો આ છે। તમે જો આખો અવાજ તમે સાંભળશો તો અલગ અલગ પક્ષીઓનો અવાજ તમને સાંભળવા મળશે, જાણે નેચરની નજીક આપણે આવી ગયા હોય તેવો ભાસ થશે। આ જગ્યાને આખું જંગલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, એવું લાગે છે જાણે આપણે જંગલની વચ્ચેથી જઈ રહ્યા હોઈએ। તો આ પાંજરું જે છે તે છે લેપડ, એટલે કે દીપડાનું। વ્યવસ્થા કંઈક એવી છે કે અહીંયા પાંજરા નથી હોતા, પરંતુ એક આ જાડો કાચ હોય છે। અહીંયા તમે જો અહીંયા ઊભા ઊભા તમે જોઈ શકો છો પ્રાણીઓને, અને આ કાચ છે, જાડો કાચ, તેની આગળની સાઈડમાં પ્રાણીઓ ખુલ્લામાં હોય એવી રીતે લાગે, પણ વચ્ચે આવરણ આવી જાય છે જેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અત્યારે બપોરોના કારણે આ દીપડો જે છે તે આરામ કરે છે। એક બ્લેક કલરનો દીપડો છે અને એક છે જે રેગ્યુલર ચટ્ટાપટ્ટાવાળો હોય। આ વિભાગ છે તે આપણા સાસણ ગીરના કેસરી સિંહનો છે। કેસરી સિંહ આગળની સાઈડમાં એક ઝાડ નીચે આરામ કરી રહ્યો છે। આખું એનું પાંજરું છે, પાંજરાની આગળ છે આ કાચ, એટલે કે પાંજરું કોઈ છે જ નહીં। દોસ્તો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીની આજે મેં મુલાકાત લીધી। અંદાજે 2 કલાક જેટલો સમય લાગ્યો મને અહીંયા ફરતા। આ ખૂબ જ મોટી જગ્યા છે અને પ્લસ પણ ઘણા બધા છે, ખાસ કરીને જે વિદેશી પક્ષીઓ છે તે જોવાની મજા આવશે, ઘણા બધા પ્રાણીઓ પણ જોવાની મજા આવશે। માઇનસ પોઈન્ટ એ છે કે આ જગ્યાએ ખૂબ જ ચાલવું પડે એમ છે, વિસ્તાર વધુ હોવાના કારણે બધી જગ્યાએ તમને જે ખુલ્લી રિક્ષા છે નથી મળતી, પણ ઓવરઓલ જો મારા અનુભવની વાત કરું તો પૈસા વસૂલ અનુભવ છે, ખાસ કરીને તમારે પોતાના બાળકો સાથે અહીંયા આવવું જોઈએ।
તો કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. જો તમે અહીંયા આવી ચૂક્યા હોય તો તમારો અનુભવ પણ શેર કરી શકો છો, અને સાથે જ આવા વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.